शंकरं शंकराचार्यं केशवाचार्यं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूले कल्पद्रुमस्य दृगकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकंसं वरपरशुमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिम् गजवदन गुहाश्लिष्टपार्श्वं महेशम् साम्बो नः कुलदैवतं पशुपते साम्बत्वदीया वयम् साम्बं स्तौमि सुरासुरो रजगणाः साम्बेन सन्तारिकाः साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परं नो भजे साम्बस्यां चरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि मन्दारमाला कुलितालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय अमुष्य त्वत्सेवा समजिगतसारं भुजवनम् कैलासेऽपि त्वदधिवसतो विक्रमयतः अलभ्यापाताले प्यलसचलिताङ्गुष्ठशिरसि प्रतिष्ठा त्वय्यासी ध्रुवमुपचितो मुह्यति चलः ध्रुवम् उपचितः खलः मुह्यति ध्रुवम् अनिश्चित है इधर जगत में उपाय एक नियम बता रहे थे कि अनिश्चित से जगत के अंदर खला है दुष्ट मनुष्य उपस्थित है बिचारे समृद्ध बने इन्हीं पास से सत्ता आवे समृद्धि आवे तर मुख्य थी कि सत्ता समृद्धि थी छकी जाए मोहित छकी जाए
सत्ता समुद्र स्वभाव से एक दुष्ट मनुष्य ने इन कारण छकी जाए छकी जाए दसुदाय जेना अनुग्रह थी पोताना समृद्धि सत्ता मळे छे एनी समझ मां समझ के અને પરંતુ કોની સામે માથું ઉચકવાનો વિવેક પણ નથી. સ્વયં ભગવાન સામે માથું ઉચકવા સુધીનો અવિવેક આ રાવણ બતાવ્યો. એટલે ભગવાન સમક્ષ આવી રીતે મસ્તક ઊંચું કરવું, માથું ઊંચું કરવું, ગર્વ કરવો, એનું શું પરિણામ આવ્યું? તો મસ્તકને ઉન્નત કરીએ તો અવનતિ થાય, મસ્તક અવનત કરીએ તો ઉન્નતિ થાય, મસ્તક ઉન્નત કરીએ અવનતિ, મસ્તક અવનત કરીએ ઉન્નતિ થાય. એ બીજા શ્લોક બતાવે છે. પૂર્વોત્તર ભગવદ્ વિષે સમુન્નતસ્ય રાવણસ્ય અત્યંતમ અવનતિ દર્શિતા. આગળના શ્લોકમાં કે ભાઈ ભગવાન સામે જેણે પોતાનું મસ્તક ઉન્નત કર્યું એ રાવણ કે અવનતિ થઈ. અધુના તરત્ર અવનત અવનતસ્ય બાણસ્ય ઉન્નતિ દર્શયન. ભાઈ બતાવે છે કે ભાઈ આ બાણાસુર જે છે એણે પોતાનું મસ્તક ભગવાનને નમાવ્યું તેથી એની ઉન્નતિ થાય. તો તેરમા શ્લોકમાં કહે છે યદૃદ્ધિ સુત્રાણ વરદ પરમોચ્ચૈરપિ સતી અધશ્ચક્રે બાણ પરિજન વિધેય ત્રિભુવન. તચ્ચિત્રં તસ્મિન વરિવસિતયત્વ ચરણયોહ. ન કસ્યા ઉન્નત્યૈ ભવતિ શિરસસ્ત્વૈ અવનતિઃ. તો 34મા બાણા પર ટીકામાં કહે છે તો આ બાણાસુરની કથા છે. સુત્રામણ આ સુત્રામન ઇન્દ્રનું નામ છે. સુષ્ઠુત્રાયતે ઇદી સુત્રામન અવ ઇન્દ્રનું નામ છે. જગત્રાહ આપણે જયારે એનું યજન કરીએ ત્યારે રક્ષણ કરે એને દેવતાઓનું એક નામ યજત્રા. ભદ્રમ કર્ણે સુનામ દેવા ભદ્રમ પશ્ચિમ અક્ષમી યજત્રા. હે યજત્ર અર્થાત જે યજન કરે આપણને ત્રાણ અર્થાત રક્ષણ કરનારા હે દેવતાઓ. તો સુષ્ઠુ ત્રાયતે આ દેવતાઓ આપણું રક્ષણ કરે જે સારી રીતે રક્ષણ કરે એને સુત્રામન પછી એને પ્રત્યે લગાવવામાં આવે એમ કરીને ઇન્દ્રનું નામ છે સુત્રામન. છઠ્ઠી પૈકી સુત્રામણ સુત્રામણ ઇન્દ્રસ્ય યદૃદ્ધિ સંપત્તિ પરમ ઉચ્ચૈ સતી. ઇન્દ્રની સમૃદ્ધિની શું વાત કરવી? એ ઇન્દ્રની સમૃદ્ધિ તો સૌથી શ્રેષ્ઠ છે જ. પરમ ઉચ્ચૈ એકદમ ઊંચી એની સમૃદ્ધિ છે, ઉત્કૃષ્ટ છે. પરમ ઊંચી પરમ ઉત્કૃષ્ટની સમૃદ્ધિ. કારણ કે જયારે સમુદ્ર બંધન કર્યું ત્યારે ઘણા બધા જે બધા રત્નો મળ્યા એમાં મોટા ભાગ ઘણા બધા ઇન્દ્રને ગયા. કામ એમ તો કે તમને આપો ને બીજા બધાને શું કરવી, મારે આ બધું જોઈએ. હીરાવટ હાથી એ પણ ઇન્દ્રને મળ્યો, ઉચ્ચૈ શ્રવસ ઘોડો એ પણ ઇન્દ્રને મળ્યો, કલ્પ વૃક્ષ એ પણ ઇન્દ્રને મળ્યું, અપ્સરાઓ આ દેવતાઓને મળે બધે. એટલે આ બધી સમૃદ્ધિ ઇન્દ્રની છે. પરમોચ્ચય અત્યંત ઉત્કૃષ્ટ એની સમૃદ્ધિ ઇન્દ્રની આ સમૃદ્ધિ. અધશ્ચક્રે આવી સમૃદ્ધિને પણ જેણે નીચી પાડી ઝાંખી પાડવી જ્ઞકૃતવાન. આ બાણાવલીએ તો ઇન્દ્રની સમૃદ્ધિને પણ જે ઉત્તમ સમૃદ્ધિ છે એને પણ
झांके पाड़े दे। इंद्र तो बधा देवताओना राजा छे, देवताओ भगवान ना मान्यता छे, एने कारणे आपणी समृद्धि धरावना छे। आपणी अपेक्षा राखे के आ देवताओ करता अने खास करीने इंद्र करता तो कोई समृद्धि ऊंची होय ना सके, तो ते नहीं इंद्र ई समृद्धि ने पण जाने झांके पाड़े दे। कोण बाण बलिसूत, आ बाण बलिराजा नो पुत्र छे। बलिराजा विरोचन ना पुत्र छे, अने विरोचन प्रहलाद ना पुत्र छे। प्रहलाद भाई हिरण्यकशिपु वगैरह, तो प्रहलाद संतति विरोचन बलिराजा बाणावली महापराक्रमी बना। तो आ बाणावली विषय एम कहवाय छे के एने खूब तपस्या करी भगवान, भगवान प्रसन्न कर्या, अने भगवान पूछ्यू के तने शू जो। भगवान हूँ पार्वती नो पुत्र हूँ ए प्रकार पद मने आपो। जितने बाणावली जाने भगवान पुत्र बनी गयो, हूँ पार्वती नो पुत्र हूँ ये प्रकार की पदवी मने आपो। एटले के बाणावली बाणासुर तो भगवान श्री नो पुत्र बनी गयो, पुत्र जो बनी गयो। त्या अने मने 1000 हाथ आपो जी आखी दुनिया में राज्य करी सकूं। आ रीते बासुर ने भगवान शिवजी की कृपा थी 1000 हाथ मैं रावण तो 20 हाथ था, 1000 हाथ था। आखी दुनिया ने वश में करी लीधी। एटलू ज नहीं, परंतु आ बीच भगवान शिवजी नो पुत्र तो शिवजी ने रक्षक बनी गया। पाछा एम कहवाय छे के आ बासुर ने जे राजधानी थी भगवान शिवजी स्वयं एनी रक्षा करी रह्या था। એટલે પછી બાણાસુરની દીકરી ઉષા એને ભગવાનના પૌત્ર અનિરુદ્ધનું અપહરણ કરાવડાવ્યું। ત્યાંથી ચાલતો આવે છે આ બધું વિચાર કરો, કેટલી બી તાકાત છે એનામાં। ઉષાએ પહેલાનું અપહરણ કરાવડાવ્યું। આપણે એમ કે ભાઈ આ રાવણ સીતાનું અપહરણ કર્યું સુધી વાત છે, પણ આ તો ઉલટું અપહરણ થઈ ગયું। એ સંતાડી રાખ્યો, ખબર પડી ગઈ પિતાજીને, અને પછી તો ભગવાનને ખબર પડી કે આ તમારો પૌત્રીની હાલત છે। ભગવાન પછી એને લેવા માટે આવ્યા, ત્યારે પહેલા એમણે શિવજી સાથે યુદ્ધ કરવું પડ્યું। શિવજીએ પછી ભગવાન કૃષ્ણ આગળ કર્યો, પછી ભગવાને બાણાવલી સાથે બાણાસુર સાથે યુદ્ધ કર્યું। બાણાસુર કે બાણાવલી, બાણાસુર બાણાવલી કહેવાય જ છે ને, ચાલો બાણાસુર। પણ ભગવાન બધા હાથ એને મારી ના નાખ્યો, ભગવાન શિવજીનો પુત્ર છે ને, એટલે ભગવાન માત્રના બધા હાથ છોડી નાખ્યા, હાથ કાઢી નાખ્યા। ત્યારની વાત છે, પણ પહેલા શું હતું, ભગવાન પાસેથી આ પ્રકારનું વરદાન પ્રાપ્ત કરીને ભગવાન શિવજીને એને પોતાના રક્ષક બનાવ્યા, અને એમની કૃપાથી 1000 હાથ પ્રાપ્ત કરીને સમગ્ર દુનિયાને એને પોતાને વશમાં કરી લીધી। એ કહે છે કે બાણાવલી બાણાસુર ચાલો કેવો છે, કી દૃશ્ય હે, આ બાણાસુર કેવો છે, પરિજન વિધેય ત્રિભુવન, પરિજન દાસ હે, પરિજન દાસ નોકરો એને પરિજન કહેવાય, જન પરિજન, આપણે આસપાસ રહેનારા જન હોય ને, આસપાસ રહેનારો હોય, આપણું સરભરા કરનારા હોય, એવું પરિજન દાસ। પરિજન વિદવત વિધેયમ વશ્યમ ત્રિભુવન યસ્ય, ટૂંકમાં આ ત્રણેય લોક, પ્રાસાદ પૃથ્વી સ્વર્ગ, આ ત્રણેય લોક છે એ વાસ્તવમાં આ બાણાસુરના સેવક સમાન હતા, નોકર સમાન બનાવી દેલા, પોતાને વશ કરી દેલા। પરિજનાનામ વિધેયમ યસ્યમ, અથવા તો આ બાણાસુરના જે સેવકો હતા એમને વશ હતા। ટૂંકમાં આ બાણાસુરે ત્રણેય જગત ત્રણેય લોકને સમગ્ર બ્રહ્માંડને પોતાના વશમાં કરી લીધું પોતાની શક્તિથી। અને રીતે ઇન્દ્રની સર્વોચ્ચ જે સંપત્તિ હતી એને પણ ઝાંકી પાડી, કારણ કે પોતાને એવું કહેવાય કે ભાઈ પોતાના નોકરની સંપત્તિ પોતાની જ કહેવાય, નોકરની સંપત્તિ માલિકની જ કહેવાય। જ્યારે એણે ત્રણેય લોકોને પોતાના વશમાં કરી લીધા ત્યારે એ ત્રણેય લોકની સંપત્તિ નોકર બનાવી દીધા, ત્રણેય લોકોને તો નોકરના નોકર બનાવી દીધા,
એને કારણે ત્રણેય લોકમાં જે સંપત્તિ હતી એ તો માણસોની થઈ ગઈ. તો ઉપરાંત પોતાની પાસે સમૃદ્ધિ બધી ગણાય તો ઇન્દ્રની સર્વોચ્ચ સંપત્તિ છે એને ક્યાંય ઝાંખી પાડી દીધી. યદૃદ્ધિમ સુત્રામણ વરદ, હે વરદ, હે વરદાન પ્રદાન કરનાર. આ વરદને પૂરો મથન આપે સંબોધન ભગવાન વારંવાર વપરાય છે. દુષ્ટોને દમન કરનાર અને ભક્તોને વરદાન પ્રદાન કરનાર, અનુગ્રહ નિગ્રહ. દુષ્ટોનો નિગ્રહ કરનાર, પરિત્રાણ સાધુના વિનાશાય દુષ્કૃતા. આ સાધુ હોય ભક્તજનો હોય એનું રક્ષણ કરવું, ન એના પર અનુગ્રહ કરવો, અને દુષ્ટ હોય એમને નિગ્રહ કરવો, એમને વશ કરવા, એમનો નાશ કરવો જરૂર પડે. એટલે જયારે પૂરમ અથવા એવું કઈ સંબોધન વપરાયું ત્યારે સમજ્યું કે આ દૈત્ય કે કઈ દુષ્ટ નો અને કામોલાની વાત હશે. વરદ એ પ્રકારનું સંબોધન જયારે આવે ત્યારે સમજ્યું કે વરદાન પ્રદાન કરનાર ભગવાન છે, એ પોતાના ભક્તો વરદાન ને વરદાન આપતા હશે. તો પરમ ઉચ્ચ અપી સતી બાણ અધશક્રે બાણ પરિજન વિધેય ત્રિભુવન ને તત્ત્રમ તસ્મિન. શું આ વસ્તુ આ બાણાસુર માટે કોઈ આશ્ચર્યની વાત છે? તત્ અન્યત્ર ચિત્રમ અપી તસ્મિન બાણે ન ચિત્રમ, ન આશ્ચર્ય. આ વસ્તુ કદાચ બીજા કોઈના સંબંધમાં બની હોત. આ બાણાસુર એટલે કે ભગવાનના ભક્ત સિવાય બીજા કોઈ, ભગવાન શિવજીના ભક્ત સિવાય બીજા કોઈએ કદાચ આ પ્રકારની સમૃદ્ધિ અને આ પ્રકારની શક્તિ પ્રાપ્ત કરીને આ ત્રણેય ભુવનને પોતાના વશમાં કર્યા હોત તો બીજા કોઈને મહાન આશ્ચર્ય કહેવા. પરંતુ બાણાસુર માટે આ જરાય આશ્ચર્ય ન ચિત્રમ, ચિત્ર ને વિચિત્ર આશ્ચર્ય બાણાસુરના કિસ્સામાં આ જરાય આશ્ચર્ય કે નહીં. આટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા છતાં આશ્ચર્ય ના હોય ને, શું કેમ? ત્વચરણયો વરી વસી તરી નમસ્કાર તરી. એ બાણાસુર કેવો હતો? ભગવાનના ચરણમાં નમસ્કાર કરનાર બાણાસુર. વરી વસી તરી નમસ્કાર તરી, આપના ચરણમાં નમસ્કાર કરનાર બાણાસુર માટે આ જરાય આશ્ચર્ય નથી. ઇન્દ્ર સંપત્તિ હે ભી અધઃ કરણમ તુર નમસ્કારસ્ય ન પર્યાપ્ત ફલમ. એમ તો કહે છે કે ભાઈ આ ઇન્દ્રની સંપત્તિને ઝાંખી કપાડીને આવી એ પણ ભગવાનને માટે કે મોટી વસ્તુ નથી, ભગવાનના ભક્ત માટે મોટી વસ્તુ નથી. ઇન્દ્રની સંપત્તિને ઝાંખી પાડવા જેવું એવી સંપત્તિ અને સત્તાને બળ પ્રાપ્ત કરવું એ પણ ભગવાન ભક્ત મારે જરાય આશ્ચર્ય નથી. તો નમસ્કારસ્ય ન પર્યાપ્ત ફલમ, આપને નમસ્કાર કરવાનું આ પર્યાપ્ત ફળ નથી. આપને નમસ્કાર કરવાનું ફળ મળે એ તો કેવું મહાન હોય કે આ સંપત્તિ જે બાણાસુરને મળી એ કેવી મોટી વસ્તુ નથી. એકો વિરુદ્ધસ્ય કૃતઃ પ્રણામઃ શતાશ્વમેધસ્ય ફલમ દદાતિ. જેથી કે ભગવાન રુદ્રને કરેલો એક જ પ્રણામ જે છે એ 100 અશ્વમેધ કર્યાનું ફળ આપે છે. જાણી લેજો, 100 અશ્વમેધ યજ્ઞ આપણે કરીએ જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્ય તો ભગવાનને એક નમસ્કાર કરવા માત્ર જ થાય. શતાશ્વમેધી ભવતી ઇન્દ્રઃ, ભાઈ આ 100 અશ્વમેધ નું ફળ પ્રાપ્ત કરનાર તો માત્ર ઇન્દ્ર જ બને છે. રુદ્ર પ્રમાણે પ્રણામી તો સ્વયં હિ રુદ્ર હે, રુદ્રને પ્રણામ કરનાર સ્વયં રુદ્ર જ બની જાય છે. સાંભળો કે ભગવાન રુદ્રને એક જ પ્રણામ કર્યા હોય તો 100 અશ્વમેધ કર્યાનું ફળ મળે, એથી વધારે મળે. 100 અશ્વમેધ કરવાથી તો ઇન્દ્ર જ બનાય, વધારે ના બનાય. પરંતુ ભગવાનને પ્રણામ કરવાના કારણે રુદ્ર સ્વયં બની જવાય. અંતેથી ભગવાનને પ્રણામ કરવાને કારણે, ભગવાનની સેવા કરવાને કારણે આ બાણાસુરને આ જે મહાન ફળ મળ્યું એ કોઈ આશ્ચર્યની વાત નથી.
સુખમાં એ બધી વસ્તુ પણ ભગવાનને કરેલા નમસ્કારના પૂરતું ફળ નથી, એથી વધારે ફળ મળતું હોય છે. કિંતુ એક દેશ માત્ર ભગવાન નમસ્કાર કરવાના કારણે જે ફળ મળે તેનો એક અંશ જ છે જે બાણાસુરને મળ્યો, જેને કારણે ઇન્દ્રિય સંપત્તિને ઝાંખી પાડે. શું કેમ એ ચોથી પંક્તિમાં કહે છે. આ કથામાંથી શું બોધ લેવાનો? ચોથી પંક્તિ કહે ન કશ્યા ઉન્નત્ય ભવતી શિરસી ત્વયી અવનસી. ત્વયી વિષે શિરસઃ ત્વયી અવનતિ, ત્વયી વિષે શિરસય અવનતિ નમસ્ક્રિયા સા કશ્ય ઉન્નત્યેન ભવતિ. ભગવાન આપના ચરણમાં એક મસ્તક નમાવું, બસ આપના ચરણમાં નમસ્કાર કરવાની ક્રિયા જે છે એ કઈ ઉન્નતિને પ્રાપ્ત ન કરા. કશ્ય ઉન્નતિ, એવી કઈ ઉન્નતિ જગતમાં છે જે આપના કરેલા નમસ્કાર પ્રાપ્ત ન કરાવે. અપિતુ સર્વામય ઉન્નતિ મોક્ષ પર્યંતામ જનયિતુમ સમર્થા ભવતિ. કારણ કે આ તો માણસો માત્ર ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત થઈ એવું એ મેળવવા માંગતો છે એટલા માટે. પરંતુ નિષ્કામ ભાવથી ભગવાનને પ્રણામ કરવામાં આવે તો મોક્ષ પર્યંત પણ પ્રાપ્ત થાય. એટલે કહેવા માંગું ને કે જ્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીએ જ્યારે ભગવાનને પ્રણામ કર્યા, એમની સ્તુતિ કરી, તો થોડી શ્રદ્ધા સુસે ભક્તિ શ્રદ્ધા ગુરુ હર ગુરુ વૃણભ્યામ ગિરીશયત. શ્રદ્ધા અને ભક્તિના ભારથી છલોછલ એવી સ્તુતિ જયારે કરવામાં આવી ત્યારે સ્વયં ભગવાન પ્રગટ થયા અને એમનો ઉદ્ધાર કર્યો, મોક્ષ પ્રદાન કરે. એટલે ભગવાનને કરેલો પ્રણામ તો મોક્ષ પર્યંત પ્રદાન કરી શકે. આ બાણાસુરમણી એ તો માત્ર એક અંશ જ છે. ને કશ્યાપી ઉન્નત્ય, બે જાતના એના પાઠ છે. ને કશ્યા ઉન્નત્ય એ મુખ્ય પાઠ છે. ક્યારે ક્યારેક ને કશ્યાપ્યુન્નત્ય, કશ્યાપ ઉન્નત્યને મળતી એ કોની ઉન્નતિનું કારણ ન બને. આવો બાણાસુર જેવો અસુર છે એ પણ ઉન્નતિ પામી ગયો તો બીજાની વાત જ ક્યાં કરી. ભગવાન કહેવાય તે કહ્યું જોતા જ નથી. અલા ભાઈ, તપશ્ચર્યા કરનાર માણસમાં યોગ્યતા શું છે જોયા કર્યા વગર બધું આપી રહે. ભગવાનના મનમાં કોઈ પક્ષપાત નથી. એટલા માટે પોતાની સેવા કરનાર કે પોતાની સેવા કરનાર, પોતાનું તપશ્ચર્યા કરનાર, નમસ્કાર કરનાર અસુર હોય તો એની જયારે ઉન્નતિ અહીં ઉન્નતિ થાય તો પછી દેવતાઓની કે સત્પુરુષની ઉન્નતિ સામે કહેવાનો શું. એટલે બે છેલ્લી પંક્તિ છે, પાઠ ભેદને કારણે બે અર્થ થયા. ભગવાન આપના ચરણમાં નમસ્કાર કરવાથી કઈ ઉન્નતિ પ્રાપ્ત ન થાય, ગમેલી ઉન્નતિ મોક્ષમાં પ્રાપ્ત થાય. તો બીજા ભૌતિક ઉન્નતિની વાત જ શું કરે. વળી આપના ચરણમાં નમસ્કાર કરનાર કોને ઉન્નતિ પ્રાપ્ત ન થાય, ભલે ગમે તેવો હોય એને પણ ઉન્નતિ પ્રાપ્ત થાય. ટૂંકમાં આ બધી મહિમા કોનો છે? આપના ચરણમાં નમસ્કારનો આવતો મહિમા છે. તો ભગવાનના ચરણમાં નમસ્કારમાં જો મહિમા હોય તો ભગવાનનો શું મહિમા હોય? એ રીતે ભગવાનની સ્તુતિ થઈ. આ બધી સ્તુતિ કરવાની બહુ જ એકદમ કુશળ રીતિ છે. બીજી બધામાં ભગવાન તું આવો છે ને પેલો છે ને શું ફલાણ લીધો, આમાં ભગવાનને સીધું સીધું કહેવા કરતા ભગવાન આપની નિશ્ચલ ભક્તિ છે એનો આ પ્રભાવ, ભગવાન આપ જયારે અંગૂઠો દવો એનો આ પ્રભાવ, ભગવાન આપના ચરણ નમસ્કારના પ્રભાવ, એમ કે ભગવાનના પ્રભાવની શું વાત કરે. એ રીતે અવનતિ અપી ઉન્નતિ હેતુ અતિશયોક્તિ સંકીર્ણ અયમ અર્થાંતર ન્યાસ. જો આ બહુ કુશળતાથી કવિએ આ શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરતા કરતા તો કહે છે કે અતિશયોક્તિ સંકીર્ણ, અતિશયોક્તિથી મિશ્રિત થયેલો અર્થાંતર ન્યાસ છે. કેટલી મોટી અતિશયોક્તિ ખરે ને, ભગવાનના ચરણમાં નમસ્કાર કરવાથી આટલી. એટલે કહે છે કે અવનતિ હેપી ઉન્નતિ હેતુ, અવનતિ નમસ્કાર કરે પણ ઉન્નતિનો હેતુ બની જાય છે. એમ કરીને અતિશયોક્તિ સહિતનો આ વિરોધ બતાવ્યો. ઉન્નત અને મસ્તક કર્યું, અવનતિ થઈ મસ્તક અવનત કર્યું,
पुण्य जो है। पछीना श्लोक में आ रहा जैसे अपने हरि पक्ष तो जोता नहीं कारण के पशु बहु वाकू चूको थी जाए आम आ टीका बे प्रकार बे टीका अपनी से टीकाकार तो बहुत कुशल निकला मधुसूदन सरस्वती आ दरेक दरेक श्लोक नु आ बे प्रकार अर्थकथन करे हरिना पक्ष में हरना पक्ष में हरिना पक्ष में आम तो शिव महिम्न स्त्रोत्र कहवाय आ भगवान शिवजी स्तुति छता है આ દરેક દરેક શ્લોકમાં એટલી કુશળતા જાણે કાઢે છે કાઢેલો છે કે આ ભગવાન વિષ્ણુની પણ સ્તુતિ થઈ જાય, પરંતુ આપણે એ પક્ષે જોતા નથી. અધુના કાળકૂટ પ્રલય જલયો સંહારમ દર્શયન શંકરમ સ્તૌતિ. કાળકૂટસ્ય ઉપસંહારમ દર્શયન. ભગવાન હવે કેવા કાળકૂટ વિષ્ણુ પાન કરી ગયા એ બતાવતા ભગવાનની સ્તુતિ. આ જાતની સ્તુતિ દુનિયામાં ક્યાંય છે જ નહીં. મહિમ્ન સ્તોત્ર જેવી કુશળતાથી ઉત્કૃષ્ટ પ્રકારની સ્તુતિ કરવામાં આવી છે દુનિયામાં ક્યાંય નહીં હોય. હવે એવું તો આપણે કહેવાય નહીં કે બધા સ્તોત્રમાં જોયા નથી, પણ હું નથી માનતો કે આવી સ્તુતિ ક્યાંય પ્રાપ્ત થાય. ખરેખર કેવી કેવી રીતે સ્તુતિ કરી બધા કુશળતાપૂર્વક ભગવાનના ગુણગાન ગાતા ગાતા એમાંથી બોધ લેતા લેતા ભગવાનની સ્તુતિ કરે. એટલે દરેક દરેક શ્લોકોથી આપણને બોધ મળે છે. આ રીતે કોઈને કોઈ આ તો ભાઈ ભગવાનના ભિન્ન ભિન્ન અવતારો છે કે એને માટે લીલા અવતાર જે છે એનું વર્ણન કરતા કરતા સ્તુતિ કરે છે. એ દ્વારા ભગવાનની મહત્તા બતાવે છે. એ દ્વારા આપણે એમાંથી શું શીખી શકીએ, આપણા જીવનમાં એની શું આપણા જીવનમાં આપણે એને કેમ ઉતારી શકીએ એનો બોધ પણ આપે છે. ન કશ્યા ઉન્નત્ય ભૌત શિરસસ્થો એવો નથી. ભગવાન આપના મસ્તક આપણા ચરણમાં કરેલા મસ્તકને અવનતી કયા પ્રકારથી પ્રાપ્ત ન કરાય. એટલે આપણે શું સમજવાનું, ભગવાનના ચરણમાં નમસ્કાર કરવા જોઈએ. નમસ્કાર એટલે વ્યવસ્થિત નમસ્કાર કરીએ તો કામ પતી જાય. નમસ્કાર એટલે ભગવાનના ચરણ મસ્તક મૂકવું. પણ આ મસ્તક મૂક્યું હોય તો હજાર જગ્યાએ આપણું ચિત્ત હોય, અથવા મસ્તક મૂકી વખતે પણ મસ્તકનો અર્થ તો આપણો અહંકાર એવો થાય અને સર્વ રીતે અહંકાર ભગવાને સમર્પિત કર્યો હોય. ટૂંકમાં સર્વ રીતે આપણા જીવનમાં ઈશ્વરનો સ્વીકાર થયો હોય, આપણો અહંકાર જ છે ને આપણા આગ્રહના રૂપમાં રાગદ્વેષના રૂપમાં અનેક પ્રકારના વિરોધના રૂપમાં આવે છે. જ્યારે જ્યારે અહંકારને ઈચ્છા પ્રમાણે કશું ના થાય ત્યારે કોઈ 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 વસ્તુને તિરસ્કાર કરી નાખે. આપણી ઈચ્છા પ્રમાણે ના થયું એટલે જે હોય તિરસ્કાર કરી નાખ્યા. ભલે ભલું હોય ભગવાન ઝપટમાં આવી જાય પોતાનો, જો આપણે ઈચ્છા પણ ના કરે એ ઝપટમાં આવી જાય. અહંકાર શું કરે, આ જીવનની વાસ્તવિકતાઓ છે એને એમ ઈચ્છે કે બધું આ જગત છે ને એ મારી ઈચ્છા પ્રમાણે ચાલુ જોઈએ. તેથી હું ઈચ્છું એ પ્રમાણે જગત ચાલુ છે, હું ઈચ્છું પ્રમાણે ભગવાને વર્તવું જોઈએ. હું કહું કે ભાઈ ઠંડી પડવી જોઈએ, ઠંડી પડવી જોઈએ, ગરમી તો કે ગરમી, દિવસ તો કે દિવસ, રાત તો કે રાત, સફળતા તો કે સફળતા, પેલા નિષ્ફળતા હોય મારી સફળતા અને પેલા નિષ્ફળતા હું જે ગૌન થવું જોઈએ. એવું હોવાને કારણે આ જગતની વાસ્તવિકતાઓ જે છે એ નોંધ અહંકાર લેતો નથી. એ કર્મ કરીએ એટલે સફળતા મળે એવું નિયમ નથી, નિષ્ફળતા પણ મળે. એ સફળતા કે નિષ્ફળતા બંને જેની વાસ્તવિકતાઓ છે એમનો નમ્રતાથી સ્વીકાર કરવો. અહંકાર જે છે ઘમંડ જે છે એનું મારણ કયું, નમ્રતા. કે દુનિયાની આ બધી ઘટનાઓ છે એનું નિયંત્રણ કરવાનું મારા હાથમાં નથી. આપણા સ્વામી મહારાજ કહે દેટ આઈ ડો નોટ કોલ ઓલ ધ શોટ્સ. રમત રમતા હોઈએ, ક્રિકેટની હોય ગમે તેવી રમત હોય, તો આપણે કે બધું નક્કી કરીએ કે શું થાય, પેલો કેવી જાતનો બોલ નાખવો છે કે મારે નક્કી થાય.
ટેનિસ રમતા હોઈએ, બેડમિન્ટન, પેલા એ કઈ રીતે આપણી સામે પ્રતિભાવ દર્શાવે એ આપણે નક્કી ના કરી શકીએ. એને જેમ નાખો એમ બોલ નાખે, બસ ફૂલ ટોસ જ આપણને, એવું તો નક્કી ના કરી શકે રમતમાં. તો દુનિયાની અંદર પણ ભગવાને શું કરવું, આ જગતે શું કરવું, બીજાઓએ શું કરવું, એવું નિયંત્રણ હું કરી શકતો નથી. એટલા બાણાસુર જેવા લોકો નિયંત્રણ કરવા જાય, રાવણ કહો, હિરણ્યકશિપુ કહો, બાણાસુર કહો, આ બધાને શું મુશ્કેલી છે. એમનો અહંકાર એટલો બધો ઊંચો છે કે એ લોકો સ્વીકારી જ ન શકે કે આ જગતની ઘટનાઓ મારા નિયંત્રણમાં ના હોય, ટૂંકમાં બધી વસ્તુ મારા નિયંત્રણમાં આવી ગઈ. એટલા જ માટે રાવણનો જન્મ તો બધા ગ્રહોને એણે વ્યવસ્થિત કરી નાખ્યા, બધાને પોતાની ઈચ્છા પ્રમાણે ગ્રહોને મૂકી દીધા. રાવણનો જન્મ થયો, દેવતાઓને બધાને એને દાસ બનાવી દીધા. આવી રીતે અહંકારને પોષવામાં કેટલી મુશ્કેલી પડે છે એ તો સમજતા નથી એ લોકો. અહંકારને પોષવામાં બહુ તકલીફ પડે છે, આખો દાડો આપણે આક્રમક બનવું જ પડે, આખો દાડો આપણે જોર કરવું જ પડે. દુનિયાની ઘટનાઓ એક પ્રમાણે ચાલવા માંગતી હોય અને હું એની મારી ઈચ્છા પ્રમાણે ચલાવવા માંગતો તો મારે મચડવું પડે, આખો દાડો મચડાય જ કરવું પડે. તું બાળક નાખો ને સરકી જવા માંગતો પકડતા કેવી કેવો સંઘર્ષ જન્મે છે. એવી રીતે જગતની વાસ્તવિકતાનો એક પોતાનો પ્રવાહ હોય છે, પોતાનો એક તાર હોય છે, પોતાનો એક લય હોય છે. એ લયમાં આપણે જોડાઈ જઈએ તો કોઈ પ્રકારની મુશ્કેલી નથી, કોઈ સ્ટ્રેસ પણ નથી, કાંઈ તકલીફ નથી. પણ આપણે ધારીએ કે એ લય, એ તાર, એ બધું મારી ઈચ્છા પૂર્ણ થવું જોઈએ તો સતત સંઘર્ષ. કારણ કે મારામાં એટલું જ્ઞાન તો છે નહીં, એની શક્તિ તો જ્ઞાન તો છે નહીં કે હવે પછીની ક્ષણે શું થશે એ જાણી શકતા નથી. અને કદાચ મને જ્યોતિષી કહે કે ફલાણું થયે તો કંઈ કરી શકતો નથી, શું કરવાનું હતા. તો જ્ઞાન પણ મર્યાદિત છે, આપણી શક્તિ પણ મર્યાદિત છે. એટલે અભિમાન લોકો શું કરે, જ્ઞાનને શક્તિને એવો વધારવાનો પ્રયત્ન કરે જેથી એની મર્યાદાથી ઉપર ઉઠીને હું મારું ધાર ઉતરું. આમ અવિવેકી લોકોને હંમેશા પોતાનું ધાર્યું કરવામાં સફળતા દેખાય છે, વિવેકી લોકોને ઈશ્વરનું ધાર્યું થવા દેવામાં સફળતા. આ સફળતાની વ્યાખ્યા જુદી છે ને, અવિવેકી માણસની સફળતાની વ્યાખ્યા શું છે, મારું ધાર્યું થાય તો હું સફળ છું. ત્યારે વિવેકી માણસ જ છે, એટલે ભક્ત એટલે વિવેકી, વિવેકી માણસ ભક્ત જ હોય, જેમાં ખરો વિવેક સમજ હોય એ ભક્ત જ હોય, એ જ ખરો બુદ્ધિશાળી છે, જે પોતાની મર્યાદાઓ જાણે છે અને એ મર્યાદાઓને પ્રેમથી સ્વીકારીને આનંદથી જીવે છે. આ શરીરની કે મનની કે બુદ્ધિની મર્યાદાઓ હોય એટલે આપણે સુખી ના હોઈ શકે એવું નિયમ નથી. એ મર્યાદા ન સ્વીકારીએ તો આપણે દુઃખી થઈએ, મર્યાદા સ્વીકારીએ તો કઈ વાંધો પણ શું કરવું, માં બાપ આવું કરે ને, માં આવું કરે ને, દીકરો આવું કરે ને, ત્યારે મને કઈ થતું નથી, ના થાય પ્રાર્થના કરો, કોઈ નથી થતું, ભગવાન જે કરે છે શું કરવાના, છોકરો ખાડા તો પડે ખાડા, હું શું કરું, આપણાથી બનતું બધું કરીએ એથી વધારે શું કરે. ભગવાન આજીજી કરીએ, વિનંતી કરીએ, સંબોધન કરીએ, છતાંય પણ હવે શું કરીએ, બહુ પ્રબળ પ્રતિબળ હોય તો આપણે કરી શકતા નથી. તો કેટલું જજુમાં, એ જજુમાં ઝીણો બધા વાળા ધોવા થઈ ગયા, કરચોલીઓ પડી ગઈ, બધું થઈ ગયું ને, આ પૂરા થઈ જઈશું આપણે, અને તો એ દુનિયા છે એની એ રહેશે ભગવાન જાણે. કશું કરવું હોય તો ભાઈ મદદ જેની જરૂર છે એને મદદ કરો, પણ આ જીવનની વાસ્તવિકતા સામે સતત બાર ભીડીને લડ્યા જ કરવાની અંદર તો કાંઈ પત્તો લાગતો નથી. આપણે તો નાના માણસો છીએ પણ રાવણની અને બાણાસુરની બધી વાત કરીએ તો કેટલો મોટો અભિમાન, કેટલો ઘમંડ. આ રાવણના 10 મસ્તક શું બતાવે છે, એનો ઘમંડ જ બતાવે છે, એનો એટલો ઘમંડ છે કે એક મસ્તકમાં સમાયો નથી. મારે 10 મસ્તકની જરૂર પડી તેનો ઘમંડ સમાન, એવું કહેવાય. એ ઘમંડી માણસે શું કરવું પડે, આખી દુનિયાને પોતાને વશ કરવી જ પડે તો જ એનું ધાર્યું થાય, તો જ એને સંતોષ થાય, સફળ છે.
आटली बड़ी महासागर कर लेना करता है, सरल मां के स्वीकार जो भगवान तारे से करवे कर प्रयत्न करो जो है तो अवनति अहंकार ने भगवान ना चरण में आप समर्पित करिए जिनसे तो क्या आप जीवन में भगवान नो स्वीकार करो। ब्रिंगिंग ईश्वरा इन टू अवर लाइफ, ईश्वर ने अपना जीवन प्रवेश करवा लो, ईश्वर ने अपना जीवन राज्य करवा लो। चलो अहंकार नो राज्य चाले कि ईश्वर नो राज्य चाले? अहंकार नो राज्य क्या चालवानो? विचारो मासूम चू करी करें शू करते कैलाश पर हटावा जैसे तो पी दबाई जवानो छे। आ बाणासुर ने छेवटे हाले छे हमारा तो मात्र शिवजी नो प्रताप कहवा माटे कि बाणासुर ना बड़ा हाथ कपाई ना कपाई गया छे माटे। तेथी अहंकार ईश्वर ने समर्पित करवो एटले के आपणा जीवन में ईश्वर नो स्वीकार करवो। ईश्वर नो स्वीकार करवो अर्थ ए थयो कि ईश्वरे घड़ेला नियमों नो स्वीकार करवो। ईश्वरे आ जगत ने काल नो चक्र चलायो छे कि दिवस पछी रात, दिनयामिन्यौ सायं प्रातः शिशिर वसंतौ पुनरायाम। दिवस पछी रात, सायंकाल पछी प्रातः, शिशिर पछी वसंत, काल त्रिडंत, आ प्रकार काल नो चक्र छे चालवा। अब शू कह सौ मजा करवा शू आया करवा चक्र ने मचड़व बदलवा प्रयत्न करो थाय तो करो थोड़ू घणु एम मचड़वा के कहीं अनुकूलता थती हो थोड़ू घणु करो पानी मर्यादा छेवटे एक चक्र चालवानु छे। आप गमे कर भक्त मणसो कशु भी ना करे आप एटला मोटा भक्त नहीं आप कशुक तो करता हो તાવ આવે તો દવા લઈએ ભગવાનનું કાળચક્ર જ છે બધું અને છતાં આપણે જાત જાતનું કર્યા કરીએ છીએ જેથી ભગવાન કહેવાય ભાઈ હવે જવા દે તારે છે તો આપણે ના જવા દઈએ એમ કરવાનું ચાલો થોડું ઘણું કરો વાંધો નહીં પણ જેટલે હું છે આપણે ઈશ્વરના નિયમનનો સ્વીકાર કર્યો જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ। આપણે તો માણ્યું છે આપણે બગીચાની અંદર જે બીજ રોપીએ એમાંથી કેવો છોડ નીકળશે બીજ જાણતા તો બરાબર બીજમાં શું છે ના ખબર ના આપણને જે ઉગે તો ભાઈ આ તો ખાટું નીકળ્યું તો ખાટું ખારું નીકળ્યું તો ખારું તૂરું ખળ્યું જે નીકળ્યું તો ખરું જો કે નિયમો છે ગળ્યું હોય તો જ મજા મધુર કે સારું કહેવાય એવું કશું નહીં। ભગવાને સરસ બનાવેલા છે છ સરસનો આનંદ લેતા શીખવું જોઈએ ને પછી ના ના કરવો તો હું પી જ ના તો ચાલે હું તો આમ તો ના જ કરું તું તો ના જ કરું આમ જ કરું આવી જાતના બધા આગ્રહ રાખવાને કારણે શું થતું હોય છે તું જા આ તો બીજું પણ પેલા આમ કરવું છે ને પીની તો એમ જ કરું બીજી જાતનો આગ્રહ દુનિયાભર નિયંત્રણ કોઈ કોઈ નિયંત્રણ ચલાવવાનું નથી। એક માણસ કોઈ કશું સ્વીકારે જ નહીં પોતે ખોટું છે તો કોઈ દાડો કોઈ સ્વીકારે જ નહીં ના સ્વીકારે સ્વીકાર તો ભલા છે પણ ના સ્વીકારે શું હોવાને કારણે પછી પાછું બાજી ચાલે જયારે જોવું ત્યારે આ બધો અહંકાર છે ને કશું નથી બધા સંઘર્ષો એમાં કાંઈ નથી કેટલો સમય ને કેટલી શક્તિઓ વેરફ્યાસ કરી છે આપણે પણ આ માણસ સમજતો જ નથી અંદર બેઠો તો સમજાવે ત્યારે સમજી ગયો વળી પછી બહાર નીકળે ચંપલ પહેરી પાછો ઊભો થઈ ગયો કંઈ વાંધો નહીં પણ આ ભગવાન અવનતિનો અર્થ આવો છે અવનતી એટલે જેણે સંપૂર્ણ ભગવાને મસ્તક નમાવ્યું અહંકાર સમર્પિત કર્યો ઈશ્વરનો સ્વીકાર જે હરિ કરે છે તે મમન ભગવાન જે કરે એ તું કર ભગવાન તને કરવાની છૂટ છે હું તમને નથી કહેતો તમે આવું કરો આ તો એક આદર્શ વાત કરી તમે આપણે કહ્યું ને કરવા જઈએ હજુ આવું થયું એટલે જરા કુશળતાથી કરજો તમે વ્યવહાર કરો ને કુશળતાથી કરજો આ ભાવના છે ને એ ભાવનાને વ્યક્ત કેમ કરે વ્યવહારમાં કુશળતા જોઈએ સૌથી અંદર છે આમ બહાર એવું દેખવાની બહાર શું કરવાની નહીં તો લોકો જાણી જશે કે આ તો આવે તો પાટો માર્યા જ કરે આપણને અંદર આપણે અંદર જાણીએ છીએ કે આવું છે અને કેટલું બદલી શકાય એમ બદલો ગોડ ગિવિંગ ધ સરેન્ડરિટી ટુ એક્સેપ્ટ ગ્રેસફુલી વોટ આઈ કેનોટ ચેન્જ ગિવ મી ધ કરેજ to change what I can.
गिव मी द विजडम टू नो द डिफरेंस. भगवान आप मन मननी स्वस्थता आपो, तो विवेक आपो कि जे हूँ बदली ना सकू इन्हें हूँ आपना अनुग्रह रूपे प्रसाद रूपे स्वीकार से. भगवान मारा मां एवं शक्ति आपो अने एवं साहसिकता बहादुरी आपो. ये बदलवानू छे ये बदलू, जे बदलवानू मारी शक्ति मारा काबू में छे के मारी शक्ति में छे हूँ बदली सो तेरे हूँ कुछ हटी ना जाऊँ. अने वही पासू मने एवं ढापण आपो कि दरेक दरेक संजोग में आमा केटलू बदली सकूँ छू केटलू बदली सकतो नहीं ये प्रकार विवेक करो ढापण आपो. ये बहुत महत्व है कारण मोटे भागे तो जो न बदली सकते बदली सकता है आप अंत थी न बदली सके बदलवा सतत प्रयत्न करता हो खबर नहीं क्योंक अपने कर सकी करता नहीं अपने तो नहीं थे. आ प्रकार शरणागति आनुकूल्य आनुकूल्य संकल्प है प्रातिकूल्य वर्जनम. भगवान अनुकूल है इमें अनुकूल है तो प्रतिकूल से मार नहीं जुड़े. रक्षिष्यति भी विश्वास है भगवान रक्षण कर सकते विश्वास. गोपतृत्व वरण तथा भगवान ज मात्र रक्षक है बीजा कोई रक्षक करके स्वीकार न. आत्मनिक्षेप कार्पण्य आत्मनिक्षेप पोता जात ने भगवान ने धरी दे. कृपणता एट नम्रता, कृपणता एट नम्रता. बस आ बदा शरणागति ना गुण है. એટલે ભગવાનના ચરણમાં મસ્તક નમાવવું એટલે ભગવાનને શરણાગત થવું એટલે ભગવાનનો જીવનનો સ્વીકાર કરવો. અને જેટલા અંશે સ્વીકાર થાય એટલા અંશે અહંકાર ધીમે ધીમે ક્ષીણ થતો. અહંકાર પૂરેપૂરો જાય તો મોક્ષ. અને જેટલા અંશે ગયો એટલા અંશે આપણે જેટલા અંશે અહંકાર ભગવાનને સમર્પિત થયો એટલા અંશે આપણે મુક્ત થયા. જો બંધન જીવનમાં ગણીએ તો એક જ છે. કોનું બંધન? અહંકાર આગ્રહ. મારે આમાં જ થવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ અને રાગ અદ્વેષ. જેટલા અંશે છૂટ્યા એટલા અંશે આપણે મુક્ત થયા. કોઈ બહારથી આપણે બાંધી નથી રાખ્યા. તો બાંધી રાખનાર હોય તો માત્ર આપણો આગ્રહ હોવો જોઈએ. એમાં બે પ્રકાર, એક કેટલાક આગ્રહોમાં જોઈએ પાસે, એવું નહીં કે આગ્રહ જોઈએ જ નહીં, કેટલાક જોઈએ ખરા. તમે જરાય આગ્રહ ના કરે શું થાય? પોતાના વિશે આગ્રહ રાખો. મારે તો આવો, મારે તો ના છે, મારે જીપશું ના બોલાય, મારે ફલાણું ના છે, મારે તો કરવું જ જોઈએ. મારે તો એટલી ટૂંકમાં આપણે જે વ્રત નિયમો લીધા હોય એનો આગ્રહ રાખી શકાય. ભજન તેમાં દૃઢ વ્રતા. ભગવાન કે અમારા ભક્તો કેવા છે? દૃઢ વ્રત વાળા છે. પોતાના વિશેના આગ્રહ રખાય. એટલે શું થાય? તમે સમજો ને, આગ્રહ રાખશો હું તો રાખતો જ નથી. ઉઠાય તો ઉઠાય, ના ઉઠે એવું નહીં. પાછું કાશમાં જવાય જવાય ના તો કઈ વાંધો, ત્યાં આગળ જ નથી કરતો. એવા આગ્રહ રાખી શકે આપણા વિશે જે આપણી ઉન્નતિ કરનાર. ઈચ્છા છોડો લોકો બધી ઈચ્છા છોડી દે નહીં, એવી ઈચ્છા રાખવી જે આપણી ઉન્નતિ કરનારી હોય એ રાખવી. તમારે ભગવાન નામ લેવું છે, દર્શન કરવા જવું છે, ક્લાસમાં જવું છે, અભ્યાસ કરવો છે, પાઠ કરવો છે, જપ કરવો છે, સેવા કરવી છે, આ પ્રકારના આગ્રહો કે ઈચ્છાઓ સારી છે. છેવટે આપણે ઈચ્છાઓથી મુક્ત થઈશું, પણ એનાથી ઉલટી ઈચ્છાઓનો આપણે આ ઈચ્છાઓ દ્વારા ધીમે ધીમે વિજય પ્રાપ્ત કરીએ. તો એવો આગ્રહ આપણા વિશે હોય જે આપણે ઉન્નતિ કરવાના હોય. સામાન્ય રીતે બીજા વિશેના આગ્રહો જે છે ને એ મોટે ભાગે કામ નથી કરતા. છતાંય તમને લાગે કે આગ્રહ રાખવો જોઈએ. સ્વામી મારો દીકરો છે, આમ તો કરવું જ આ બેટા ભણતો નથી, ભણવું જોઈએ ને ભલે રાખો આગ્રહ. ટૂંકમાં આપણી જવાબદારી નિભાવવા માટેમાં કેટલાક આગ્રહો રાખવા પડતા હોય છે. જવાબદારી શું છે? કુટુંબમાં પરિવારમાં કઈ જવાબદારી હોય અથવા ક્લાસમાં આવવાની આપણે ધારો કે એને માટે આ વખતે આટલું આમ રસોઈ કરી નાખવી છે, પૂરું આટલું કરી નાખવું છે, આવું બધું જે કરવા માટે એને માટે આગ્રહ રાખવા પડે. પણ બીજા વિષયના આગ્રહ રાખવા કે પેલા આમ કરવું ભલે રાખવું કદાચ, પણ એક મનમાં એક નોંધ રાખવી કે આગ્રહ પૂરો ના થાય તો પણ આપણે
स्वस्थता थी स्वीकार करवाने तैयारी हो जाए। बस बीजा एक एम वर्तु एनो कदाच आग्रह राखी तो पण आपणो आग्रह पूरो न थाय तो पण ए स्वीकारवाने तैयारी हो जाए तो वो दुख नहीं आता। आम समग्र जीवन ईश्वर नमस्कार बनी जाए, ईश्वर की शरणागत बनी जाए तो धीमे धीमे आपणे मुक्ति तरफ जता रहे। अंत में मोक्ष प्राप्त करी एक प्रक्रिया न कश्या उन्नति भौतिक शिरसस्त्व अवनति नी भगवान आपना मस्तक में अवनति से एक ही उन्नति ने मोक्ष में प्राप्त करा। आ बदा ने शू करव आप तो माथा कूप नहीं त्रय लोक नु राज्य तो करवानु ऊँध ना आपने आ जवाब लेने करवानु आ बदी समृद्धि लेने करवानु जेटली समृद्धि आए पी जा पड़े ना भरे અને ભગવાન ને એવું કરવા દો ને ભાઈ, જેનું કામ જે કરે, ભગવાનનું કામ આપણા હાથમાં લેવાની કાંઈ જરૂર નથી। શું કામ ઇન્દ્રને કહે કે તું મારો રસોઈ પણ શું કામ કરે, મારું છત્તા આ કરે કંઈ જરૂર નથી, મારું બગીચો ચંદ્ર જે કરતો એને કરવા દો। પણ તેથી આપણે જે કરવાનું આપણે કરીએ, આમ ભગવાનના ચરણમાં આપણું મસ્તક નમાવવું એટલે ભગવાનનો સ્વીકાર કરવો, આપણા સંકલ્પો આગ્રહોને ભગવાનને સમર્પિત કરવા, એનું નામ છે શરણાગતિ। આ કઈ ઉન્નતિ પ્રાપ્ત ના કરાવે, બધી ઉન્નતિ પ્રાપ્ત કરાવે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं वारणायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुराज्ञे मूर्तिदेवविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।